गुड मॉर्निंग माय डियर स्टूडेंट, मजामा। हवे आपणे आजे वधारना स्वाध्यायना दाखला गणीशुं। एक्चुअली वधारना स्वाध्यायना दाखला तमारी शाळा कक्षाए बहु ज ऊंचा इम्पोर्टंट छे, कारण के शाळा कक्षाए आपणे दाखलाओ बहु ज रेर, एटले एक टक्को ज पूछाय छे, 99% शक्यता ओछी छे। तो तमने थशे के तो पछी आ વધારાના સ્વાધ્યાયના દાખલાનો મતલબ શું? તો વધારાના સ્વાધ્યાયના દાખલાનો મતલબ કોમ્પિટિટિવ લેવલે તમારું પ્રભુત્વ જળવાય એ હેતુથી છે વધારાના સ્વાધ્યાય, જેને એડિશનલ આપણે એક્સરસાઇઝ કહીએ છીએ, જેમાં આપણે પહેલું દાખલો કે વરસાદમાં એક વ્યક્તિ વી ઝડપથી ચાલી રહી છે, બરાબર? એટલે મેં તમે જો એ બાજુમાં દોરી છે મારી રીતે નંબર પ્રયાસ કર્યા, આઈ એમ નોટ અ પેઇન્ટર પરંતુ કોશિશ એક કરી છે મેં, બરાબર? હવે એ કોશિશમાં એક વ્યક્તિ હાથમાં છત્રી પકડીને જઈ રહ્યો છે, બરાબર? હવે તેની છત્રી જો એ ચાલે ને તો તમને ખબર કે સ્કૂટર પર તમે આમ જતા હોય તો વરસાદ આમ સામે આવે એટલે તમે છત્રી આમ રાખો, ઘણા લોકો ખબર છે ઊંધો રેનકોટ પહેરે, બટન પાછળ હોય, કારણ કે એમને ખબર છે કે સ્કૂટર જે બાજુ જતો એ બાજુ વરસાદ આવશે, ભલે શિરોલમ પડતો હોય તો પણ, કે સ્કૂટરના વેગથી વરસાદનો પણ વેગ બદલાઈ જાય, બરાબર? એટલે મેં અહીંયા છત્રીને આગળ તરફ લંબાઈ છે તો એ વ્યક્તિ એવું ચકાસે છે સંબંધ કે ટેન થીટા બરાબર વી, આવો સંબંધ ચકાસે છે। એટલે એમાં એવું કહે છે કે જો એ વ્યક્તિ સહેજ પણ ચાલતી ના હોય, એટલે કે વી ટેન્સ ટુ ઝીરો હોય, તો સવાલ જ નથી કે છત્રી એ સીધી રાખવાનો, એટલે થીટા ટેન્સ ટુ કેવો થાય, ઝીરો થાય, એવો સંબંધ ચકાસે છે। પણ પારિમાણિક દ્રષ્ટિએ સંબંધ સાચો નથી, કેમ? કારણ કે ડાબી બાજુ જે છે એ ડાબી બાજુનું પરિમાણ શું આવશે? તો કે ડાબી બાજુનું પરિમાણ ટેન થીટાનું એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો થાય, અને જબાનું પરિમાણ શું થાય? તો કે સાહેબ તમે જબાનું પરિમાણ ચકાસવા જશો તો જબામાં વેગ છે એટલે એમ ઝીરો એલ વન ટી માઇનસ વન થાય, જબાનું પરિમાણ થયું, ઓકે। તો પછી આવા સંજોગોમાં વિદ્યાર્થી જે સંબંધ ચકાસે છે તો ડાબાનું પરિમાણ જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ જબાનું પરિમાણ। તો પછી આ સંબંધને જો સાચો ઠેરવવો હોય તો હું તમને અલગ બતાવું, આ સંબંધને સાચો ઠેરવવો હોય તો તમારે કેવી રીતે લખાય? તો કહે છે ટેન થીટા બરાબર એની સામેની બાજુ એટલે કે કઈ વી છેદમાં પાસેની બાજુ યુ, જ્યાં યુ એ શું છે? તો કે વરસાદનો વેગ છે। એ વરસાદના વેગને ધ્યાનમાં લો તો આ સંબંધ સાચો થઈ જાય, કારણ કે પછી ડાબી બાજુનું પરિમાણ લેવા જાઓ અને જમણી બાજુનું પરિમાણ લેવા જાઓ, બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય। એટલે મેં આ આખો જે દોરીને તમને સમજાવ્યો કે વરસાદ સીધો પડ્યો છે, વ્યક્તિ આગળ ચાલે છે, છત્રી એને નમાવી છે, એટલે વરસાદનો વેગ આપણે યુ લઈએ અને વ્યક્તિનો વેગ વી લઈએ, તો વી ભાગ્યા યુ નું પરિમાણ એમ ઝીરો ઝીરો ટી ઝીરો થાય, એટલે ડાબાનું પરિમાણ બરાબર જમાનું પરિમાણ થઈ જાય, સંબંધ આપણો સાચો થઈ જાય। ચલો આ દાખલો સમજવાની કોશિશ કરીએ। એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ પણ જાતની ખલેલ વગર 100 વર્ષ સુધી 2 સીઝમ ઘડિયાળો જો ચલાવવામાં આવે તો તેમના સમયમાં માત્ર ને માત્ર 0.02 સેકન્ડનો તફાવત જોવા મળે છે। 1 સેકન્ડનો સમય અંતરાલ માપવા માટે આ પ્રમાણભૂત ઘડિયાળોની ચોકસાઈ શું સૂચવે છે, બરાબર? આ આપણે આખો દાખલો ગણેલો છે, આપણે એને સમજવાની કોશિશ કરીએ। જો આપણે લાગતો સમય એને કેટલો કીધો છે? 100 વર્ષ, બરાબર? 100 વર્ષ કીધો છે। હવે 100 વર્ષ અને એના સેકન્ડ કરીએ તો આપણે 1 વર્ષના 365 દિવસ નહીં પણ આપણે એકદમ સ્ટાન્ડર્ડ 365.25 દિવસ લખીએ છીએ, એની ગુણ્યા 24 કલાક લઈએ છીએ અને પાછા સેકન્ડ 3600 લખીએ છીએ, તો આ બધાનું સાદરૂપ આપતા 3.1557 6 ગુણ્યા 10^9 સેકન્ડ મળે છે। હવે સમયનો તફાવત કેટલો છે? 0.02 સેકન્ડ 100 વર્ષમાં, બરાબર? તો 1 સેકન્ડમાં તફાવત એટલે ડેલ્ટા ટી બાય ટી, એટલે
એક સેકન્ડમાં તફાત એટલે સમયમાં ઉદ્ભવતી આ સાપેક્ષ ત્રુટિ કહીએ આપણે. તો ડેલ્ટા ટી બાય ટી, તો ડેલ્ટા ટી તો 0.02 આપેલા છે અને ટી તમે પેલા 100 વર્ષના સેકન્ડ લાવ્યા 3.155 76 × 10⁻¹⁰ તો સાદરૂપ આપતા કેલ્ક્યુલેટરથી 0.06333 76 × 10⁹ એટલે સાદરૂપ આપતા 6.34 × 10⁻¹² પણ લખાય અથવા તો 0.634 × 10⁻¹⁰ પણ લખાય. બરાબર. તો પછી પ્રમાણિત સીઝિયમ ઘડિયાળ એક સેકન્ડનો 10⁻¹² થી 10⁻¹⁰ ભાગ જેટલી ચોકસાઈથી માપે તો પછી આ ચોકસાઈ એક ભાગમાં કેટલી છે? 10⁻¹² થી 10⁻¹² જેટલી થઈ. બરાબર. સીઝિયમ ઘડિયાળ એકદમ સ્ટાન્ડર્ડ, જે આપણે દરેક દેશમાં આપણે નહીં કહેતા પ્રમાણભૂત જે માપ જે લઈએ છે સમયનું, કે ઘડિયાળમાં આપણે ખાસ કરીને ઘડિયાળમાં આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, હા એવું કંઈક કહીએ છીએ, આઈએસટી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, આઈએસટી જે નક્કી થાય છે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એ સીઝિયમ ઘડિયાળથી નક્કી થાય. એટલે એ પરફેક્ટ એ જ પ્રમાણે બધા સમય આપણે નોંધાતા હોય છે. ક્લિયર? ચલો, સમજવા જેવો દાખલો હતો, ખાલી પૂછવાની શક્યતા બહુ છે. 27મો દાખલો, સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતાનો અંદાજ કરો. હવે એ દળ ઘનતાનો અંદાજ નક્કી કરવા માટે એ લોકોએ શું કર્યું છે, તેનું પરિમાણ 2.5 એંગસ્ટ્રોમ જેટલું કીધું છે. હવે પરિમાણ એટલે કે સોડિયમના પરમાણુની સાઈઝ એટલે કે ડાયામીટર, 2.5 એંગસ્ટ્રોમ. તો પછી એના સોડિયમના પરમાણુની ત્રિજ્યા આર કેટલી થાય? 1.25 એંગસ્ટ્રોમ થાય. અને 1.25 એંગસ્ટ્રોમ એટલે 1.25 × 10⁻¹⁰ મીટર. ચાલો, સોડિયમના પરમાણુ દળના જાણીતા મૂલ્યનો ઉપયોગ કર્યો. હવે જાણીતા દળના મૂલ્યનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ સોડિયમ 9 પરમાણુ ભાર, સોડિયમનો પરમાણુ ભાર જેને આપણે કહીએ એમ ઓ, એ લગભગ તમને ખબર હશે 23 ગ્રામ પ્રતિ મોલ સીજીએસમાં છે. તો માટે સોડિયમના પરમાણુનું દળ કેટલું? સોડિયમના પરમાણુનું દળ એમ બરાબર પરમાણુ ભાર ભાગ્યા એવોગેડ્રો, આ બધાને ખબર છે. એટલે એમ બરાબર 23 × 10⁻³, મેં એમ કેસમાં ફેરવી દીધા, એવોગેડ્રો મારો 6.023 × 10⁻³³ બરાબર. એ સોડિયમના પરમાણુનું દળ મને કેટલું મળશે સાદરૂપ આપતા? શોધી કાઢીએ તો લાવ કેલ્ક્યુલેટરથી. ત્રેવીસ ભાગ્યા 6.023, 3.82 લખી નાખે, રાઉન્ડિંગ ઓફ કરીને 3.81, 86, 95 બધું છે, 3.82. અને 23 ઉપર જશે એટલે −26. હવે આ ગ્રામ પ્રતિ મોલ છે બરાબર, અને આ મોલ એટલે મોલ મોલ ઉડી જશે એટલે સીધો જવાબ આવ્યો આપણો ગ્રામ ની સોરી કિલોગ્રામમાં, ગ્રામના કિલોગ્રામ કરી નાખે ને કિલોગ્રામમાં જવાબ આવ્યો આપણો.
चलो एम मड़ी गया तो पछी आपणे सोडियम परमाणु नी घनता गई। सोडियम परमाणु दंडना जाणीता मूल्य उपयोग कर घनता स्फटिक साथ सरखाणी सोडियम द्रव्य घनता डी नहीं लखी कारण के डी पाछ पेली साइज लीधी है परिमाण ने वो बराबर एम डिवाइडेड बाय वी पर तमने खबर है कि एम अने कद चार तृतीयांश पाई त्रिज्या नो घन एटले तमारी पासे अहीं आगळ 3 गुणिया एम डायरेक्ट लखी नाखो छो 3.82 गुणिया 10 ની -26 છેદમાં 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 ગુણ્યા આર ક્યુબ આપણા 1.25 જે છે એનો ક્યુબ અને એની ઘાત 10 ની -3 ની 10 ની 3 ઘાત એટલે 10 ની -30 ચલો રકમ ને નીચે રાખીએ આપણે એટલે કેલ્ક્યુલેટર થી ગણતરી કરીશું આની। ચલો બરાબર ગણતરી કરીને આપણે જવાબ લઈએ ગણતરી કરી કેલ્ક્યુલેટર થી જવાબ આવ્યો આપણો 0.4671 × 10 ની -3 ઉપર ગયા +3 એટલે 10 ની 4 ઘાત એટલે 1 પોઈન્ટ ખસશે એટલે 4.671 × 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અને સોડિયમ સ્ફટિક ની ઘનતા રો એને કેટલી આપી છે 970 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે બરો આ એમ નો ડિફરન્સ બરાબર એટલે સોડિયમ સ્ફટિક ની ઘનતા બરાબર એટલે આ કેવી છે ઘણી ઓછી કહેવાય કે આને તમે 10 ની 3 ઘાતમાં ઓર્ડરમાં કરશો ને બરાબર તો શું હશે પોઈન્ટ ને અહીંયા આગળ 1 2 3 એટલે 0.97 × 10 ની 3 ઘાત આવશે બરાબર એટલે ટૂંકમાં સોડિયમ પરમાણુની ઘનતા વધારે અને સ્ફટિકની ઘનતા ઓછી આવી તો જે કહેવાય છે કે સોડિયમ સ્ફટિકમાં આંતર પરમાણીય અંતર કેવું છે ઘણું છે વધારે છે આંતર પરમાણુ અંતર ઘણું વધારે હોય તો પછી એની ઘનતા કેવી આવી આપણને ઓછી મળી કે ક્લિયર કમ્પેરિઝન કરવાની કેમેસ્ટ્રી ટાઈપના દાખલા હોય છે આ બધા 28મો ન્યુક્લિયર માપક્રમ પર લંબાઈનો અનુકૂળ એકમ ફરમી આપ્યો છે આપણને અને આપણે બધાને ખબર છે કે એક ફરમી બરાબર 10 ની -15 ઘાત મીટર ન્યુક્લિયર શું પરિમાણ નીચે આપેલી આનુભવિક સમીકરણને સામાન્ય અનુસાર છે r બરાબર 0 a^13 જ્યાં આર ન્યુક્લિયસ ની ત્રિજ્યા એ એનો પરમાણુ દળાંક અને આર જીરો અચળાંક છે હવે જે જેની કિંમત 1.2 ફરમી લગભગ છે દર્શાવ્યા નિયમ શું છે કે વિભિન્ન ન્યુક્લિયસ દળ ઘનતા લગભગ અચળ હોય એટલે કે વિભિન્ન ન્યુક્લિયસ ની ઘનતા એ પરમાણુ દળાંક પર આધાર રાખતી નથી એવું એ કહેવા માંગે છે અને આગળ જે દાખલો આપણે ગણ્યો સોડિયમ પરમાણુ ની દળ ઘનતા એની સાથે આપણે આ એક સામાન્ય જનરલ કેસમાં જે ઘનતા આવે છે ન્યુક્લિયસ ની એની સાથે કમ્પેરિઝન કરવાની છે આપણે બરાબર એટલે એની પરથી ખબર પડે કે ન્યુક્લિયસ કેટલું ગીચ છે એનો અંદાજ આવી જશે આપણને ઓકે સૌથી પહેલા તો આપણે કહીએ આપણે એક ન્યુક્લિઓનનું
सरेराश दर एम बराबर मास ऑफ प्रोटोन वत्ता मास ऑफ न्यूट्रॉन डिवाइडेड बाय टू। तमने खबर है कि मास ऑफ प्रोटोन और मास ऑफ न्यूट्रॉन लगभग सरखा दरना छे, એટલે એક ન્યુક્લિયર નું સરેરાશ દળ તમને આર ટુ મળે, એમપી પ્લસ એમએન બાય ટુ, એનું એવરેજ કાઢો તમે, બરાબર। હવે આપણે ન્યુક્લિયસમાં કુલ ન્યુક્લિયોન કેટલા હોય, એ જેટલા હોય પરમાદળ, એટલે માટે એ ન્યુક્લિઓન્સનું એટલે કે ન્યુક્લિયસનું કુલ દળ કેટલું થાય, તો કહે છે જાય કેપિટલ એમ બરાબર એમ ઇન્ટુ એ થાય। એકનું એમ તો એનું કેટલું એમ એ, ચલો આ આપણે સાઈડમાં મૂકી દઈએ સમીકરણ નંબર એક। હવે હું લખીશ અહીંયા ન્યુક્લિયસનું કદ V બરાબર, બધાને ખબર છે V બરાબર કેટલું, તો કે 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન, ચલો V બરાબર 4/3 પાઈ ત્રિજ્યા, એટલે આપણે કેટલી છે R0 a raise to 1/3 અને એનો ક્યુબ પાછો, એટલે કદ કેટલું મળ્યું 4/3 પાઈ R0 નો ક્યુબ અને એ રેસ્ટ ટુ 1/3 ને ક્યુબ, એટલે એ થાય। અને સમીકરણ બે લખીએ તો પછી ન્યુક્લિયસની ઘનતા રો બરાબર કેટલી, દળ ભાગ્યા કદ, દળ કેટલું એમ એ ભાગ્યા કદ કેટલું 4/3 પાઈ R0 ક્યુબ ઇન્ટુ એ, ચલો આ તો એ તો કેન્સલ થઈ ગયા, તો હું અહીંયા આગળ ડાઈ બાજુ લખી દઉં, તો માટે ન્યુક્લિયસની ઘનતા રો બરાબર કેટલી, તો તમે લખશો 3m ડિવાઈડેડ બાય 4π R0 ક્યુબ। હવે તમે પોતે જુઓ છો કે R0 એ અચળ એવા કેટલા છે આ રહ્યા, અને પ્રોટોન ન્યુટ્રોન નું સરેરાશ દળ એ ફિક્સ જ છે બરાબર, એટલે આ એપ્રોક્સી કેટલું છે, તો કે 1.66 ઇન્ટુ 10^-27 કેજી જેટલું છે। અને આ ફર્મીના મીટર કરી નાખો, એટલે ગણતરી કરશો તો 3×1.66×10^-27 / 4×3.14 × R0 નો ક્યુબ, એટલે R0 એટલે કે 1.2 સાહેબ એનો ક્યુબ, અને -15 છે એનો ક્યુબ, એટલે કે -45, એટલે બધા જ ન્યુક્લિયસની ઘનતા એ કેટલી આવશે, કેલ્ક્યુલેટરથી ગણતરી કરતા 1.2 નો ઘન કરીને આપણે કેલ્ક્યુલેટર કરીએ બરાબર, એટલે એક્ઝેક્ટ જવાબ આવશે આપણી પાસે ગણતરી કરી 2.229 × 10^-229 -45 ઉપર ગયા બરાબર, એટલે કે 45 ઓછા 10^18 થાય, એટલે 10^18 એટલે 2.29 × 10^17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ। હવે આગળ આપણે જોઈ હતી કે રો સોડિયમ ની કેટલી હતી, તો કે સાહેબ 4.67 વધી ગઈ, અને એની ગુણ્યા 10^3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હતી। હવે આ બંનેનો જો ગુણોત્તર કરશો તમે, તો એ બંનેનો ગુણોત્તર તમને કેટલો મળશે, તો
તો કે 2.29 ભાગ્યા 4.67 એટલે બધા ન્યુક્લિયસની ઘનતા ભાગ્યા સોડિયમના પરમાણુની ઘનતા એટલે 2.29 ભાગ્યા 4.67 અને એની ગુણ્યા 10^14 થઈ જાય કે 17/10^3 એટલે 2.29 2.29 ભાગ્યા 4.67 0.490 ગુણ્યા 10^4 ના મારો એટલે જો શું મારે 17 માંથી 3 જાય તો 14 આવે બરો એટલે હા એટલે સાદરૂપ આપશો તમે આનું તો ઇક્વલ ટુ 4.9 × 10^13 આ જવાબ આવે ચાર બેનો આટલી કમ્પેરિઝન કરી બાકીની સાપેક્ષે સોડિયમના પરમાણુની સાપેક્ષે વધારે કોની આવી ન્યુક્લિયસની આવી બરાબર એટલે એનો અર્થ એ થયો કે ન્યુક્લિયસ કેટલું ગીચોમ ગીચ છે ન્યુક્લિયસમાં ભીડભાડ વધારે છે એવું કહી શકાય ઓકે હવે બીજા દાખલા તરફ આગળ વધીએ આ જોઈ રાખો આ દાખલો કમ્પ્લીટ તમે સ્ક્રીનશોટ પાડી લો ક્લિક ઓકે ડન ચલો 29મો દાખલો જુઓ તમે લેસર એટલે ખબર છે એનું નામ LASER કે તે પડ્યું લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન લાઇટ એમ્પ્લિફિકેશન એટલે પ્રકાશનું વિવર્ધન એમ્પ્લિફિકેશન એટલે વિવર્ધન લાઇટ એટલે પ્રકાશનું વિવર્ધન સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન એટલે કે ઉત્તેજિત સ્ટિમ્યુલેટેડ એટલે ઉત્તેજિત એમિશન એટલે ઉત્સર્જિત રેડિયેશન એટલે કે વિકિરણ દ્વારા પ્રકાશનું વિવર્ધન ઉત્તેજિત ઉત્સર્જિત વિકિરણ દ્વારા આવા પ્રકાશનો અત્યંત તીવ્ર એકરંગી તથા એકદિશ કિરણપુંજનો સ્ત્રોત છે લેસરના આ ગુણનો ઉપયોગ લાંબા અંતરના માપન માટે કરવામાં આવે છે લેસરનો પ્રકાશીય સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને પૃથ્વીથી ચંદ્રનું અંતર ખૂબ જ સચોટતાપૂર્વક મપાઈ ચૂક્યું છે લેસર પ્રકાશીય પુંજ ચંદ્રની સપાટીથી પરાવર્તન પામી 2.6 સેકન્ડમાં પાછો આવે છે તો પૃથ્વીની ફરતે ચંદ્રની કક્ષા જેને લ્યુનાર ઓર્બિટ કહે છે એની ત્રિજ્યા કેટલી બરાબર એ મારે શોધવાનું છે ચાલો આ દાખલો પણ મેં તમને ગણીને આપેલો છે કે ચંદ્રની સપાટી પરથી પરાવર્તન પામીને 2.56 સેકન્ડમાં પાછો આવે છે તો લેસર બીમને ચંદ્ર પર પહોંચતા સમય કેટલો લાગે પાછો આવીને 2.56 હોય તો ત્યાં પહોંચતા સમય કેટલો લાગે એનો અડધો એટલે કે 2.56/2 એટલે 1.28 સેકન્ડ થાય લેસર બીમ એટલે પ્રકાશ પ્રકાશની ઝડપ કેટલી 3×10^8 મીટર/સેકન્ડ તો સીધું પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું તો કે જગ્યા અંતર બરાબર વેગ ગુણ્યા સમય વેગ 3×10^8 અને સમય તમારે કેટલો જે 2.56 હતો એનો અડધું એટલે 1.28 તો 3.84×10^8 મીટર એટલે કે 3.84×10^5 કિલોમીટર આ પૃથ્વીથી ચંદ્રનું અંતર મપાઈ ગયું વિચાર કરો અંતર તો પૃથ્વીની આસપાસ લુનાર કક્ષા અને ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કેટલી થાય આટલી 3.84×10^5 કિલોમીટર કેટલો ઈઝી કેટલો સરળ દાખલો હતો સહેલાથી સમજી શકાય એવું ઓકે ડન હવે બીજો દાખલો હવે ફરી બીજો એક મસ્ત દાખલો પાણીની નીચે રહેલી વસ્તુઓને શોધવા માટે જોડણીની ભૂલોમાં ભૂલચુક લે છે શોધવા માટે તેમજ તેમના સ્થાન નક્કી કરવા માટે સોનારનું ફૂલ ફોર્મ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ માં અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે એક સબમરીન સોનારથી સુસજ્જ છે જેના દ્વારા ઉત્પન્ન થતા સંશોધક તરંગ એટલે કે પ્રોબ વેવ અને દુશ્મન સબમરીન
પરાવર્તિત અને પ્રતિધ્વનિની પ્રાપ્તિ વચ્ચેનો સમય વિલંબ 77 સેકન્ડ છે. હવે તમને ખબર છે આ સમય વિલંબ 77 સેકન્ડ એટલે ત્યાંથી જઈ પાછો આવવાનો સમય. એટલે તમારે આ જે સમય ટી છે એ 77/2 એટલે કે 38.5 સેકન્ડ ત્યાં શત્રુની સબમરીન સુધી પહોંચવા માટેનો સમય થઈ ગયો. ઓકે, તો શત્રુની સબમરીન કેટલે દૂર હશે એટલે આપણે કહીએ એસ બરાબર કેટલું, શત્રુની સબમરીન કેટલે દૂર હશે, એસ ઇક્વલ ક્વેશ્ચન માર્ક. અને વેગ કેટલો આપેલો છે, હા પાણીમાં ધ્વનિની ઝડપ આપેલી છે 450 મીટર પ્રતિ સેકન્ડ. બસ, તો આપણો આ દાખલો અહીંયા જ પતી ગયો. જો ચલો એક બાજુમાં ગણીએ કે અંતર બરાબર શું, તો કે સાહેબ વેગ ગુણ્યા સમય. તો એસ બરાબર વેગ કેટલો, 450 ગુણ્યા તમે સમય કેટલો લીધો, 77/2 એટલે કે 38.5. તો ચલો સબમરીન કેટલે દૂર હશે, તો કેલ્ક્યુલેટર ગણતરી કરશો તો 55,825 મીટર દૂર હશે. નહીતર પછી એમ કહી શકો 1, 2, 3 55.825 × 10^3 એટલે આટલા કિલોમીટર દૂર હશે એમ પણ લખી શકાય. બહુ નાના આ બધા દાખલા તમને શેમાં આવે ખબર છે, એક માણસના ઓબ્જેક્ટિવ એમ આવે, રકમ અવડી મોટી પણ એક માણસના એમસીક્યુમાં વિકલ્પમાં બધા લખ્યા હોય, મીટરમાં આપે, કિલોમીટરમાં આપે, બરાબર જુદા જુદા આન્સર. ઘણે બધા ગુણાકાર છે તો ભાગાકાર કરેલો પણ એક જવાબ આપે, એટલે એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. ચલો 31મો દાખલો. આપણા વિશ્વમાં આધુનિક ખગોળવિદો દ્વારા શોધાયેલ સૌથી દૂરનો પદાર્થ એટલો દૂર છે કે તેના દ્વારા ઉત્સર્જાયેલ પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે અરબો વર્ષ લાગે છે. આ પદાર્થ કે જેને આપણે ક્વાશર તરીકે ઓળખીએ છીએ તે કહેવાય છે, તેના કેટલાક રહસ્યમય લક્ષણ છે જેનો આજ દિન સુધી આપણે સેટિસ્ફેક્ટરી સંતોષકારક આપણે સમજાવી શક્યા નથી. આવા એક ક્વાશરમાંથી ઉત્સર્જતો પ્રકાશ આપણા સુધી પહોંચવા માટે 3 અબજ વર્ષ લાગે છે, તો તે ક્વાકર્સનું અંતર શોધો. તો તે ક્વાકર્સનું અંતર સી બરાબર, સોરી અંતર ડી બરાબર આપણે શું કહીએ કે સી ઇન્ટુ ટી કહીએ, તો અંતર ડી બરાબર સી એટલે કે 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ થયો. અને 3 અબજ વર્ષ એટલે કે 3 અબજ એટલે કે 3×10^9 વર્ષ થયા, 3×10^9 વર્ષ. પણ વર્ષના પાછા દિવસ, દિવસની પાછે કલાક અને એની પાછી સેકન્ડ, એટલે આ આખી ગણતરી તમારે કરવી પડે કેલ્ક્યુલેટરથી. જવાબ આવ્યો આપણો 283 824 અને પાછા 3 મીંડા અને એની ગુણ્યા 10^5 કેટલી ઘાત, 17 ઘાત. એટલે આપણે અહીંયા આગળ ડી બરાબર પોઈન્ટ ને લઈએ 1, 2, 3, 4, 5, 6 અને 8, 2.838×10^10 જો આપણે કેટલા ગયા અહીંથી 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર 8 8 અને 17
दसनी 25 गात। पच्चीस घात मीटर। आपने केमा कीधु जाने किलोमीटर में लावो जवा। ओके तो 2.838 ना लखवू हो तो राउंडिंग ऑफ जाइए आपणे। राउंडिंग ऑफ तो राउंडिंग ऑफ में 2.84 लखाए बराबर। आमाथी 3 ओछा करी नाखो એટલે 22 કિલોમીટર। આટલા અંતરનો જવાબ મળે તમને। લો આ બધા એક એક માર્ક્સના ઓબ્જેક્ટિવ થયા અને એક એક માર્ક્સને એમસીક્યુ થાય જે બી રીતે પૂછવું એ લોકો પૂછવાળા પર આધાર રાખે। ચાલો સેકન્ડ લાસ્ટ દાખલો આપણો આ મને આપેલું છે। એક પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય ને ત્યારે ચંદ્ર ડિસ્ક સૂર્યની ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે। જો અહીંયા આગળ આ આપણે સૂર્ય બતાવેલો છે અને આ ચંદ્ર બતાવેલો છે અને આપણે આ પૃથ્વીથી એ જોઈ રહ્યા છે આપણે સૂર્યગ્રહણ બરાબર। તો હવે એ આગળના ઉદાહરણના દાખલા કે જેની મેં માહિતી લખીને આપી છે કે સૂર્યનો વ્યાસ 1.39×10⁻⁷ મીટર આપેલો છે, પછી ચંદ્રનો વ્યાસ કે જે શોધવાનો છે, પછી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે RSE 1.49×10⁻૧૧ જે આપણને ખબર છે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એ આપેલું છે, પછી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એ પણ આપેલું 3.84×10⁸ મીટર। ઓકે તો અહીંયા આગળ મારી પાસે બે ત્રિકોણ એકરૂપ જોવા મળે છે। જો ત્રિકોણ એ બી અને ઈ અહીં સુધી મેં બ્લુ પેનથી લખેલું છે અને એકરૂપ છે ત્રિકોણ કયો સી ડી ઈ બરાબર। ત્રિકોણની સમરૂપતા ચકાસો એ બી ઈ અને સી ડી ઈ તો એમાં આપણે એવું લખી શકીએ કે એ બી ભાગ્યા કેટલા સી ડી એ બી ભાગ્યા સી ડી બરાબર શું લખાય આર એસી ની કિંમત તો પછી લખો એ બી ભાગ્યા સી ડી બરાબર અહીંયા આગળ સોરી એ ભાગ્યા સીઈ બરાબર એ ભાગ્યા સીઈ। હવે એ બી ની કિંમત કેટલી છે તો કે કેપિટલ ડી, સી ડી કેટલી છે તો કે સ્મોલ ડી, પછી એ ની કિંમત કેટલી છે તો કે આર એસ ઈ, સીઈ કેટલી છે તો કે આર એમ ઈ। તમારે શોધવાનું શું છે કે ચંદ્રનો વ્યાસ તો ડી ઇન્ટુ આર એમ ઈ, ડી ડી ઇન્ટુ આર એમ ઈ અપોન આર એસ ઈ એટલે ડી બરાબર કેપિટલ ડી એટલે 1.39×10⁹ થઈ જાય અને આર એમ ઈ ની કિંમત 3.84×10⁸ લખાઈ જાય એના ભાગાકારમાં પાછી આર કેની કિંમત આર એસ ઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 1.49×10⁻¹। જવાબ કેલ્ક્યુલેટર કરશો એટલે જવાબ શું આવશે 3.568×10⁶ મીટર। આ મળ્યો ચંદ્રનો વ્યાસ સૂર્યગ્રહણના દાખલા પરથી બરાબર। આ સારો દાખલો છે, આવો પૂછાઈ શકે ભલે આપણને આપેલો છે વધારાના સ્વાધ્યાયમાં પણ તમારા મેથ્સની ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરીને ગણેલો છે એ કરી શકો છો। ઓકે ચાલો લાસ્ટ હવે દાખલો જે છે એ ગણેલો જ તમને બતાવવાનો છે, ખાલી સમજવાનો જ છે બરાબર। એટલે તમને સ્ક્રીન પર હું આખો કમ્પ્લીટ આપી દઉં છું,
બરાબર, પછી આપણી લેક્ચરની પૂર્ણાહુતિ થશે અને પછી આપણે મળીશું નવા ચેપ્ટરમાં. ચાલો, એકદમ મોટો ઐતિહાસિક દાખલો જેની પૂછાવાની શક્યતા 0.000%. આ શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક પીએમ ડિરાક પ્રકૃતિના મૂળભૂત અચળાંકોના મૂલ્યો સાથે રમત રમીને આનંદ મેળવી રહ્યા હતા ત્યારે તેમાં એમણે એક રોચક અવલોકન કર્યું. પરમાણ્ય ભૌતિકના મૂળ અચળાંકો જેમ કે ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ, ગુરુત્વીય અચળાંક જી પરથી તેમને માલમ પડ્યું કે તે એક એવી સંખ્યા સુધી પહોંચી ગયા છે કે જે સમયનું પરિમાણ હતું. બોલો, ત્યાં સુધી પહોંચી ગયા, સમયનો પરિમાણવાળી રાશિ લઈ આવ્યા. સારું કહેવાય, અદભુત. અને તે ખૂબ જ મોટી સંખ્યા હતી, ખતરનાક, જેનું માન વિશ્વના વર્તમાન અંદાજિત આવ્યું છે 15 અબજ વર્ષ, ઓ બિલિયન યર, 15 બિલિયન યરની નજીક હતું. આ પુસ્તકમાં આપેલ મૂળભૂત અચળાંકોને આધારે પ્રયત્ન કરો કે આ સંખ્યા અથવા આવી જ કોઈ સંખ્યા જરૂર તમે વિચાર કરો બનાવી શકો છો. જો વિશ્વનું આયુષ્યના આ સંખ્યાની સરખામણી આકસ્મિક હોય તો મૂળભૂત અચળાંકોની અચળતા અંગે તે શું દર્શાવે છે? હવે જો કેટલાક અચળાંકો આપેલા છે, ઇલેક્ટ્રોન વીજભારી બરાબર 1/6 × 10⁻¹⁹ કુલમ, શૂન્યાકાશ પ્રકાશની ઝડપ C 3×10⁸ મીટર/સેકન્ડ, ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ G 6.67×10⁻¹⁹ મીટર/સ્ક્વેર, ઇલેક્ટ્રોન દળ Me 9.1×10⁻³૧ કેજી, પ્રોટોન દળ Me 1.667×10⁻²⁷ કેજી, શૂન્યાકાશની પરમિટિવિટી એટલે પરાવિદ્યુત આંક Ε0.85×10⁻²⁷ મીટર/સ્ક્વેર. આ અચળાંકોના ઉપયોગથી સમન્વયની પરિમાણવાળી સમયના પરિમાણ ભૌતિક રાશિ મળતા એક એવી ભૌતિક રાશિ એક્સ મળે છે. હવે એ જે એક્સ ભૌતિક રાશિ લીધેલી ને એ હું તમને બતાવું જોઈ લો. આપણે જે જોઈએ છે ને એને જ હાઈલાઈટ કરીએ. બરાબર, જોઈ લો, એક્સ બરાબર E^4 16π²ε0²MpMe²c³g. આ બધાના પરિમાણ મૂક્યા છે. E એટલે તમને ખબર છે કુલમનું પરિમાણ, પછી 16π જવા દો, ε0 એટલે શૂન્યકણે પરાજુદાનું પરિમાણ બરાબર, એનો પાછો સ્ક્વેર લખેલો છે એટલે સ્ક્વેર સાથે લીધેલો છે, ધ્યાન રાખજો. પછી MpMe² એ બંને દળ છે, એમ અને m² લીધા, પછી ગુણ્યા c³ એટલે કે મીટર/સેકન્ડનો ક્યુબ લીધો છે, પછી ગુરુત્વાકર્ષીય અચળાંક M-1 L³ બરાબર. તમને લાઈન કરતો જો, આ તમને ગુરુત્વાકર્ષીય અચળાંકની વાત કરેલી છે, આ c³ની વાત કરી છે, આ Me² ની વાત કરી છે, આ M² ની વાત કરી, આ Ε0² ની વાત કરી, અને આ E^4 લીધેલી છે. આ E^4 અને બધાના પરિમાણોનો આધાર સરખો ઘાતનો સરવાળો કરતા સાદરૂપ આપ્યું તો છેલ્લે શું મળ્યું? આ એટલે કે એક્સ ના શું પરિમાણ આયા? સમયના પરિમાણ આયા. ચેક કરી લેજો તમે પણ તમારી રીતના, બરાબર. હવે આમાં કિંમતો મૂકી છે, જોઈ લો, આમાં કિંમતો મૂકી છે, બહુ જ ઝીણવટ ત્યાંથી ધ્યાન રાખીને કિંમતો બધી મૂકી છે. ઉપર અહીંયા આગળ ઈની કિંમત 1.6×10⁻¹⁹ મેં અહીંયા ઈની કિંમત મૂકી છે, બરાબર. હા, જરા મેં અહીંયા આગળ આ ઓકે લખે છે એટલે સ્મોલ થઈ જાય, કઈ વાંધો નહીં. એની કિંમત મૂકેલી છે આ બને, પછી 16π² પછી Ε0² પછી 1.67×10⁻²⁷ એ Me ની કિંમત, Mp ની કિંમત, પછી Me², પછી c³ લખ્યા છે, અને પછી લખ્યા છે કેપિટલ જી. સાદરૂપ આપતા હોય 218×10⁻¹ સેકન્ડ જવાબ આવ્યો. સેકન્ડને વર્ષમાં ફેરવ્યા બરાબર, અને 6.9×10⁸ને રાઉન્ડ ફિગર પ્રમાણે ગણ્યા, 0.69 કરીએ તો 10⁹ વર્ષ થાય, 10⁹ એટલે 1 બિલિયન વર્ષ. બોલો, છે આખો દાખલો કમ્પ્લીટ? એટલે આ તમારો કમ્પ્લીટ આખો દાખલો થઈ ગયો. છે
બરાબર. હવે આ સાથે હવે આપણે લેક્ચરની પૂર્ણાહુતિ લાવીએ, મળીએ, બાય બાય. નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે, આ તમારે કમ્પ્લીટ બધાના સ્વાધ્યાય સાથે સેકન્ડ ચેપ્ટર ફિનિશ.